નર્મદા યોજના, પાણીદાર નેતૃત્વની બેજોડ સિદ્ધિ. પાણી એટલે જીવન, પણ પાણી જ ન મળે તો? આ જ સ્થિતિ હતી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની. માતાઓ બહેનોને દરરોજ સવારે ઉઠીને અનેક કિલોમીટર સુધી ચાલીને પીવાનું પાણી લેવા જવું પડતું. ખેડૂત મહેનત તો ખૂબ કરતો, પણ સિંચાઈના પાણીના અભાવે મહેનતનું ફળ ન મળતું. અને પાણી વગર તો વેપાર ઉદ્યોગ પણ ક્યાંથી વિકસે? પેઢીઓની પેઢીઓ પાણી વગર તરસી રહી. આ પાણીની સમસ્યા દૂર થાય તે માટે એક સપનું જોયું હતું સરદાર પટેલે. માં નર્મદાના નીરનો લાભ જો ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોને પણ મળે તો પીવાના પાણીની અને સિંચાઈની સુવિધા મળી જાય. પરંતુ દાયકાઓ સુધી કોંગ્રેસની સરકારના પેટનું પાણી ના હાલ્યું. પાણીનો પોકાર બહેરા કાને અથડાતો. પ્રજાની આંખોમાં પાણી વહે, પણ કોંગ્રેસનું હૃદય ન પીગળે. રાજ્યમાં અને કેન્દ્રમાં બંને જગ્યાએ કોંગ્રેસની જ સરકાર હતી. એમને નર્મદા યોજનાનો અમલ કરતા તો કોણ અટકાવી શકે? આ ગુનાહિત બેદરકારીને ગુજરાતની પ્રજા કેમ માફ કરે? 21મી સદીનું આગમન નવી આશાનો સંચાર લઈને આવ્યું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એમણે લીધો એક વિરાટ સંકલ્પ. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડીને પ્રજાની તરસ છીપાવવી. અડગ મનોબળ, મજબૂત ઈચ્છાશક્તિ અને અથાક પ્રયાસો દ્વારા નરેન્દ્રભાઈએ સાકાર કરી નર્મદા યોજના. આ માટે તેમણે મોટી પાઇપલાઇન્સ અને નહેરોના નેટવર્કનું કામ તેજ ગતિએ આગળ ધપાવ્યું. સાથોસાથ સુજલામ સુફલામ સૌની યોજના અને જૂથ પાણી પુરવઠા યોજનાઓનો પણ ઝડપભેર અમલ કર્યો. પરંતુ સૌથી મોટો પડકાર હતો સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાનો. તે માટે નરેન્દ્રભાઈ ઉપવાસ પર ઉતર્યા, કેન્દ્રની કોંગ્રેસ સમર્થિત સરકારના અન્યાય સામે લડ્યા. સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવા નરેન્દ્રભાઈએ કોંગ્રેસના અન્યાય સામે જોરદાર લડત આપી. અને પોતે જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો ગુજરાતને કરેલો વાયદો તેમણે પૂરો કર્યો. પ્રધાનમંત્રી બન્યા બાદ 17મા દિવસે જ નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની પરવાનગી આપી. ગુજરાતના ઘણા ડેમોમાં નર્મદાના નીરનું અવતરણ થયું. અને જ્યારે નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવાની પરવાનગી કેન્દ્રએ આપી, ત્યારે ગુજરાતની જનતાનો હર્ષોલ્લાસ બમણો થઈ ગયો. નર્મદા યોજનાના નીર થકી હવે ઘરે ઘરે પીવાનું પાણી પહોંચશે. ગુજરાતની માતાઓ બહેનોની હાડમારી દૂર થશે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. એ વર્ષમાં 3 પાક લઈ શકશે. દુકાળ હવે બનશે ભૂતકાળ. જળ ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન વધશે. ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના થકી હવે ગુજરાત સિદ્ધિથી સમૃદ્ધિ તરફ આગળ વધશે. તો આ છે ફરક. એક તરફ કોંગ્રેસનું સંવેદનાહીન નિર્માલ્ય નેતૃત્વ અને બીજી તરફ ભાજપનું સંવેદનશીલ પાણીદાર નેતૃત્વ. નર્મદે સર્વદે, ગુજરાતને ગર્વ દે.